નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એજે ફાર્મિંગ લાઈફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ તે વાત લઈને આપણે ફરી એક વિડીયો લઈને આવી ગયા છીએ. અને આપે જે પ્રમાણે જોયું હશે થંબલાઈનમાં તે પ્રમાણે કે આપણે પ્રથમ કયો સ્પ્રે કરવો, કયું ખાતર આપવું તેની સંપૂર્ણ માહિતી આપણે અહીં આપવાના છીએ. અને સારો એવો વરસાદ પણ થઈ ગયો છે અને પાક પણ સારા એવા થઈ ગયા છે. જો વધુ વરસાદ હોય તો સૌ પ્રથમ ખાતરની વાત કરી તો આપણે એમાં એમ્યુનિયમ સલ્ફેટ એની સાથે આપણે આપવું પડશે. પોટાશ જો તમારે ત્યાં વધુ વરસાદ પડ્યો હોય અને જમીન એકદમ ભેજવાળી વધુ હોય તો તમે એમ્યુનિયમ સલ્ફેટની સાથે પોટાશનો ઉપયોગ કરી શકો છો. તો તેનાથી મૂળમાં જે નાઇટ્રોજન લેવાની છે તાકાત તે વધી જશે. એની સાથે જો સુકાતા હોય છોડવા તો તમે સાફ પાવડર પણ મિક્સ કરી શકો છો. તો સાફ પાવડર મિક્સ કરી અને વેરી દેવાનું રહેશે. એક વિઘામાં તમારે એમ્યુનિયમ સલ્ફેટ 7 કિલો અને એની સાથે પોટાશ પણ 7 કિલો એ રીતે વિઘા દીઠ વાવવાનું રહેશે. ત્યાર પછી જો પહેલાં સ્પ્રેની વાત કરી તો લગભગ આપણા સૌરાષ્ટ્રમાં મોનોની સાથે એસિપેટનું કોમ્બિનેશન ચાલતું હોય છે. તો સૌ પ્રથમ સ્પ્રેમાં તે પણ લ્યો તો કાંઈ વાંધો નથી. એની જોડે એક વસ્તુ ખાસ એડ કરવી કે પાકને હેલ્ધી બનાવવા માટે આપણે કોઈપણ સારી કંપનીનું પીજીઆર લેવું જરૂરી છે. તો ડાવ કંપનીમાં જેમ આવે છે મિરાકુલાન જે આવે છે એની સાથે આપણે યુપીએલનું મેક્રેન આવે છે તેમાંથી કોઈ પણ તમે સ્પ્રે કરી શકો છો. સાથે બીજું એક પણ સરદારનું અમીન કરીને આવે છે તે છાંટવું હોય તો તે પણ તમે છાંટી શકો છો. અને તો આપણો પાકને અત્યારે મેઇન કામ એ જ કરવાનું છે કે આપણો પાક વૈધ કેવી રીતે કરે અને ગ્રીનરી એટલે કે હરિયાળી કેવી રીતે આવે તે માટે આપણે પહેલો સ્પ્રે કરવાનો છે. તો મોનો આપણે 30 ml પ્રતિપંપ લેવાનું છે, એની સાથે એસિફેટ એટલે કે 20 ml એ લેવાનું છે. અને પ્લાન્ટ ગ્રોથ એ લ્યો પીજીઆર તો તે પણ આપણે 20 ml પ્રતિપંપ લઈ એનો સ્પ્રે કરવાનો છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન જય કિસાન સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં.